હેલો ફ્રેન્ડ્સ નોલેજ વિસ્તારમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું તો ચાલો જે આપણે પંદર ડિસેમ્બર બે હજાર ઓગણીસના રોજ જે બી ભાવનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની જે એક્ઝામ લેવાની છે તેના માટે જે ભારત એકેડે એકેડેમી દ્વારા મોડેલ પેપર બહાર પાડવામાં આવેલું છે તો મોડેલ પેપર ફર્સ્ટ જે આપણે જુનિયર ક્લાર્ક માટે જે બીએમસી જુનિયર ક્લાર્ક માટે સંપૂર્ણ સિલેબસ મુજબ જે ભારત અકાડેમી દ્વારા એક સચોટ મોડેલ પેપર એટલે કે તેમાંથી ઘણા ક્વેશ્ચન પૂછાવાની શક્યતા છે એવું એક મોડેલ પેપર બહાર પાડવામાં આવેલું છે તો ચાલો એનું આપણે સોલ્યુશન કરશું તો આગળ પણ જે બીજા મોડલ પેપર જે ભારત એકેડેમી દ્વારા બહાર પાડવામાં આવશે ત્યારે આ ચેનલની અંદર હું અપલોડ કરી દઈશ એનું સોલ્યુશન તો ચાલો તો સૌથી પહેલાં આ ચેનલની અંદર નવા ફ્રેન્ડ્સ છે તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને કોઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો અને વિડીયોને પ્લીઝ લાઇક કરજો જો તમને વિડીયો સારો લાગે તો એવું નહીં કે જે તમે બીએમસીની એક્ઝામ આપવાના છો તો જ તમારા એક્ઝ આ વિડિયો જોવો છે નહીં આગળની બધી એક્ઝામ માટે કૃષિ જ તલાટી એ બધી એક્ઝામ માટે આ મોડેલ પેપર ખૂબ જ યુઝફુલ છે તો ચાલો સો માર્ગનું આ પેપર છે તો પ્લીઝ વિડિયો પૂરો જોજો શાંતિથી જોજો વિડિયો પ્લીઝ તમારી પાસે હેન્સફ્રી હોય તો હેન્સફ્રી લગાવીને વિડીયો જોજો તો ચાલો સૌથી પહેલો પ્રશ્ન ભારતમાં સૌપ્રથમ સંઘીય શું કીધું સંઘીય ન્યાયાલયની સ્થાપના ક્યારે કરવામાં આવેલી હતી તો સંઘીય ન્યાયાલયની સ્થાપના ઓગણીસો ને સાડત્રીસમાં ક્યારે ઓગણીસો સાડત્રીસની અંદર સંઘીય ન્યાયાલયની સ્થાપના કરવામાં આવેલી હતી બંધારણ સભામાં પ્રારૂપ સમીક્ષા શું કીધું છે પ્રારૂપ સમીક્ષા સમિતિના અધ્યક્ષ કોણ હતા તો પ્રારૂપ પ્રારૂપ સમીક્ષાના સમિતિના અધ્યક્ષ હતા કોણ છે અલ્લાદિકર યાદ રાખજો બધા ક્વેશ્ચન અને આન્સર ધ્યાનથી જોજો સુપ્રીમ કોર્ટના કયા અનુચ્છેદ અંતર્ગત આધાર કાર્ડની અનિવાર્યતા અંગેનો ચુકાદો આપ્યો છે કે આધાર કાર્ડ બધા માટે અનિવાર્ય છે

મહત્તમને જ પૂછા રાજ્યોમાંથી કેટલા ચૂંટાઈ આવે છે તો પાંચસો ને ત્રીસ લોકો રાજ્યોમાંથી ચૂંટાઈ આવે છે પાંચસો પિસ્તાલીમાંથી પાંચસો પિસ્તાલીસમાંથી કેટલા પાંચસો ને ત્રીસ બીજા બે હોય છે આપણે એંગ્લો ઇન્ડિયનના ચાલો હવે આગળ જોઈએ તાજેતરમાં શ્રવણોને અનામત આપ માટે કેટલામો બંધારણીય સુધારો કરવામાં આવ્યો છે કેને અનામત આપવામાં આવે છે શ્રવણોને અનામત માટે કેટલામો બંધારણીય સુધારો કરવામાં આવેલો છે તો યાદ રાખજો અનુચ્છેદ એકસો ને ચોવીસમાં સુધારો કેટલામાં એકસો એકસો ને ચોવીસમાં સુધારો લોથલ કઈ નદીના કિનારે આવેલું છે તો લોથલ છે ને એ છે ભોગાવો નદીના કિનારે ક્યાં છે લોથલ ભોગાવો નદીના કિનારે છે ભોગાવો અને સાબરમતી જ્યાં બે નું સંગમ થાય છે એના કિનારે આવેલું છે લોથલ તો ઓપ્શનમાં આવશે તો ભોગાવો યાદ રાખજો ભોગાવો નદીના કિનારે છે લોથલ કોને વેદની આંખ કહેવાય છે શું કહેવાય કોને વેદની આંખ કહે છે તો જ્યોતિષને જ્યોતિષને છે ને વેદની આંખ કહેવાય છે દાંડી અંતે સરકારે ગાંધીજીની ધરપકડ ક્યાંથી કરી દાંડી કૂચ જે પૂરી થવા આવેલી છે ત્યારે ગાંધીજીની ધરકપડ ક્યાંથી કરી હતી તો કરાડીથી ક્યાંથી કરાડી દ્વારા કરાડી સ્થાનેથી ગાંધીજીની ધરપપડ કરવામાં આવેલી હતી ઓગણીસો ને 1931 માં એકત્રીસમાં જ્યારે બીજી ગોળમેજી પરિષદ સમયે ભારતનો વાઇસરોય કોણ હતો જ્યારે બીજી ગોળમેજી પરિષદ ભરાણી 1931 માં ત્યારે વાઇસરોય હતા લોર્ડ વિલિંગટન કોણ હતા લોર્ડ વિલિંગ્ટન નીચેનામાંથી કોણે ઈસવીસન અઢારસો ને એક્યાસી માં વનરાજ ચાવડાને સોરી વનરાજ ચાવડો નામની નવલકથા લેખી તો જો વનરાજ ચાવડાની નવલકથાના લેખક કોણ તો આન્સર આવશે કૃષ્ણ કવિ કોણ છે કૃષ્ણ કવિ જે વનરાજ ચાવડાના લેખક છે શાહીનો ડાઘ સેનાથી કાઢી શકાય છે શું કીધું છે જે સાઈનો ડાગ હોય છે તમારા કપડાની અંદર સાઈનો ડાગ હોય એ સેનાથી કાઢી શકાય છે તો એ થાય છે ઓક્ઝેલિક એસિડ કેવું જો આવા જ ક્વેશન હવે જે રોજિંદા રોજિંદા જીવનના જીવનમાં આપણે યુઝ થાય છે એ સાયન્સ સાથે કનેક્ટ કરે છે કે એવી રીતના પ્રશ્નો પૂછાય છે તો સાઈનો ડાગ સેનાથી કાઢી શકાય છે તો ઓક્ઝેલિક એસિડ દ્વારા કયા વિટામિનની ઉણપથી પુરુષોમાં નપુષણતા અને સ્ત્રીઓમાં વેધન વેધંત જોવા મળે છે તો એમાં આન્સર શું આવશે તો એમાં આન્સર આવશે વિટામિન કે શું આવશે વિટામિન કે સોરી મારા મુજબ જે આ ઓપ્શનની અંદર છે ને વિટામિન હોવો જોઈએ શું આવે છે વિટામિન ની જગ્યાએ વિટામિન કે ની જગ્યાએ ઈ હોવો જોઈએ ચાલો જો આજે બારમાં ક્વેશ્ચનની અંદર આન્સર આવશે વિટામિન ઈ શું આવશે સોરી વિટામિન ઈ આવશે વિટામિન કે ન વિટામિન કે તો લોહી જમવા માટેનો યુઝ થાય છે પણ વિટામિન ઈ આવશે કે

તો ફળ પકાવવા માટે કયો અંતઃસ્ત્રાવ જવાબદાર હોય છે તો ઇથિલિન શું હોય છે ફળ પકાવવા માટે ઇથિલિન જવાબદાર હોય છે દેલવાડાના જૈન મંદિરો કયા રાજ્યમાં આવેલા છે દેલવાડાના જૈન મંદિરો તો યાદ રાખજો દેલવાડાના જૈન મંદિરો છે ને રાજસ્થાનમાં છે ક્યાં છે રાજસ્થાનની અંદર આવેલા છે દેલવાડાના જૈન મંદિરો યાદ રાખજો રાજસ્થાન દાદા ગોરખનાથની તપોભૂમિ દાદા ગોરખનાથની તપોભૂમિ તરીકે પ્રખ્યાત એવો ધીણોધણનો ડુંગર ધીણોધરનો ડુંગર કયા જિલ્લામાં આવેલો છે તો કચ્છ જિલ્લાની અંદર છે ક્યાં છે કચ્છ જિલ્લાની અંદર આવે છે ધીરોધરનો ડુંગર જે આપણે એક બે વિડિયો અપલોડ કરેલા છે કે જે જિલ્લાની ડીપમાં માહિતી જે હમણાં આપણે ભાવનગરનો પણ એક વિડીયો બનાવેલો છે એની પણ ડીપમાં માહિતી ડિસ્પ્લે ડિસ્પ્લે કરી છે તો પ્લીઝ જે નવા ફ્રેન્ડ્સ છે અને વિડીયો નથી જોયા તો પ્લીઝ આપણી ચેનલને વિઝિટ કરો પ્લે લિસ્ટ પણ બનાવેલું છે અને વિડીયો જોવાય તો બધા વિડીયોને નીચે નીચે સ્ક્રોલ કરતા જાઓ અને વિડીયો જોતા જાઓ બધા આઈએમપી છે તમારા માટે તો પ્લીઝ એક ફેર આ વિડી આપણી ચેનલને વિઝિટ કરો ચાલો અને વિડીયો સારો લાગે તો લાઇક કરજો કલમ કચ્છડી અને પછડી કલમ કચ્છડી પછડી શબ્દ કઈ જાતિ સાથે સંકળાયેલા છે તો આન્સર આવશે નાગર સાથે કેની સાથે નાગર જાતિ સાથે સંકળાયેલા છે ગુજરાતના ખાલી જગ્યા ખૂણામાં અંબાજી આવેલું છે યાદ રાખજો અંબાજી કયા ખૂણામાં આવેલું છે અંબાજી તો અંબાજી આવેલું છે ઈશાનની અંદર ક્યાં છે ઈશાનની અંદર આવેલું છે અંબાજી કયા શહેરને સાત પેગોડા શહેર તરીકે ઓળખાય છે સાત પેગોડા શહેર તો એમાં આન્સર આવશે મહાબલીપુરમ કેને મહાબલીપરમ છે ને સાત પેગોડા તરીકે ઓળખવામાં આવે છે ગ્રામ પંચાયત તો અંદાજપત્ર તાલુકા પંચાયતને કઈ તારીખ સુધીમાં મોકલવાનું હોય છે શું કીધું છે જે ગ્રામ પંચાયત દ્વારા જે તાલુકા પંચાયતને અંદાજપત્ર કઈ તારીખ સુધીમાં મોકલવાનું હોય છે તો પંદર ડિસેમ્બરના રોજ ક્યારે પંદર ડિસેમ્બરના તારીખ સુધીમાં અંદાજપત્ર મોકલવાનું હોય છે જ્યારે આપણી બીએમસીની એક્ઝામ છે બંધારણની કઈ કલમમાં નગરપાલિકા મ્યુનિસિપાલિટી અને માટે નાણાં પંચની રચવાની જોગવાઈ છે શું કીધું છે નાણાં પંચ રચવાની જોગવાઈ છે તો એમાં આન્સર છે બસો તેતાલીસ વાય નાયબ મેયરનો કાર્યકાળ કેટલા વર્ષનો હોય છે નાયબ મેયર તો નાયબ મેયરનો કાર્યકાળ હોય છે એક વર્ષનો કેટલા વર્ષનો હોય છે એક વર્ષનો હોય છે નાયબ મેયરનો કાર્યવાદમાં ક્યાં છે હઠી સિંઘના દેરા અમદાવાદમાં માનવીની જરિયાતો કેવી છે માનવીની જરિયાતો છે અમર્યાદિત એ તો આપણે ખ્યાલ હશે કે આપણી જરિયાતો બધી અમર્યાદિત હોય છે આપણે એક પણ વસ્તુની અંદર સંતોષ માનતા નથી ગામની દીકરી યોજના શું છે ગામની દીકરી યોજના અંતર્ગત દીકરીની માતાને કેટલા રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવેલ છે તો એ છે એક હજારનો ચેક અર્પણ કરવામાં આવે છે ગામની દીકરી યોજના અંતર્ગત દીકરીની માતાને એક હજાર રૂપિયાનો ચેક અર્પણ કરવામાં આવે છે તાજેતરમાં ગુજરાતના નવા મુખ્ય સચિવ તરીકે કોની નિમણૂક થઈ છે તો યાદ રાખજો ગુજરાતના નવા મુખ્ય સચિવ કોણ છે તો અનિલ મુક્કીમ કોણ છે અનિલ મુક્કીમ ગુજરાતના નવા મુખ્ય સચિવ ભારતના ગુજરાતમાં નીચેનામાંથી વિશ્વનું ક્યુ પ્રથમ ટર્મિનલ સ્થપાશે શું કીધું વિશ્વનું પ્રથમ ટર્મિનલ જે ગુજરાતની અંદર સ્થપાશે એક ક્યુ છે તો એમાં આન્સર આવશે સીએનજી જે તનસો પંપ સ્થપાવાના છે એ આપણે આગળ જોઈ ગયા છે કરંટ અફેરની અંદર તો એ ગુજરાતની અંદર વિશ્વનું પ્રથમ ટર્મિનલ સ્થપાશે સીએનજીનું સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ પુરસ્કાર બે હજાર ઓગણીસની રાજ્યની શ્રેણીમાં ગુજરાતને કયું સ્થાન પ્રાપ્ત થયું છે આપણે કરન્ટ અફેરના વિડીયોમાં જોઈ ગયા છે તો આન્સર આવશે તૃતીય શું આવશે તૃતીય પ્રથમ કોણ છે તમિલનાડુ બીજું છે હરિયાણા ને ત્રીજું છે ગુજરાત તો યાદ રાખજો પ્રથમ તમિલનાડુ બીજું હરિયાણા ને ત્રીજું આવશે ગુજરાત તો સ્વચ્છ સર્વેક્ષણ ગ્રામીણ પુરસ્કાર એમાં સ્થાન મળેલું છે તૃતીય ગુજરાતને ચક્રવાત મહાન જે ચક્રવાત જે મહાનનું નામકરણ કોના દ્વારા જે મહાનામનું વાવાઝોડું આવ્યું હતું એ મહા નામકરણ કોના દ્વારા કરવામાં આવેલું છે તો ચાલો મહાનામનું જે વાવાઝોડું હતું એ ઓમાન દ્વારા નામકરણ કર્યું હતું બે સંજ્ઞા ધરાવતી કીમાં ઉપરની સંજ્ઞા છાપવા માટે કઈ કી સાથે કઈ કી સાથે દબાવવાની હોય છે શું છે તો એમાં આન્સર આવશે શિફ્ટ કી સાથે કી પ્રેસ કરવાની હોય છે આઈપી એડ્રેસની સંજ્ઞા કેટલી હોય છે આઈપી એડ્રેસની સંજ્ઞા સોરી આઈપી એડ્રેસની સંખ્યા આશરે કેટલી હોય છે બત્રીસ કેટલી કેટલી હોય છે જો આ કમ્પ્યુટરનો ક્વેશ્ચન છે કે આઈપી એડ્રેસની સંખ્યા આશરે કેટલી હોય છે શું સંખ્યા પૂછી છે બીટ અથવા તો બાઇટની અંદર તમને નથી પૂછ્યું બીટ અથવા બાઈટમાં તમને પૂછ્યું નથી સંખ્યાના આધારે પૂછી છે તો સંખ્યા આશરે હશે ચાર અબચ કેટલી હોય છે ચાર અબજ સંખ્યા પૂછી છે કમ્પ્યુટરમાં કઈ કઈ જગ્યાએ ખામીઓ રહેલી છે તે જાણવા માટે સેનો યુઝ થાય છે તો એમાં આન્સર આવશે પોસ્ટ પોસ્ટનો યુઝ થશે હવે આ બમ્પ્યુટરના થોડા ડીપમાં ક્વેશ્ચન પૂછાય છે જો આપણે કોમ્પ્યુટરના ડીપ એક સિરીઝ પણ ચાલુ કરેલી છે કોમ્પ્યુટરના બધા ડીપમાં આપણે ભણીએ છીએ બેથી ત્રણ વિડિયો મેં અપલોડ કરેલા છે એ ના જોયા હોય તો આ વિડીયો જોઈને પણ એ પણ જોઈ લેજો ક્યુ નેટવર્ક કોઈ પણ શહેર અથવા ગામના સ્થાનિક નેટવર્કને જોડે છે તો આન્સર આવશે લેન લોકલ એરિયા નેટવર્ક લેન એટલે કોઈ શહેર છે ગામડું છે 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 એને એને જોડતું જોડતું હોય હોય કોઈ બિલ્ડિંગ લોકલ એરિયા નેટવર્ક મહારાષ્ટ્ર વિધાનસભાની બેઠકો કેટલી છે જે મહા હાલમાં ખ્યાલ જ છે આપણે મહારાષ્ટ્ર થોડા ચર્ચામાં છે તો મહારાષ્ટ્રમાંથી પણ પ્રશ્ન પૂછી શકાય છે તો મહારાષ્ટ્રની વિધાનસભાની બેઠકો તો આન્સર આવશે બસો ને ઇઠ્યાસી કેટલી છે મહારાષ્ટ્રની વિધાનસભાની મહારાષ્ટ્રની વિધાનસભાની બેઠકો છે બસો ને લોકપાલનું ધ્યેય વાક્ય છે માં ગૃહા કશ્ય સ્વિદુનમ શેમાંથી લેવામાં આવેલું છે તો આન્સર છે ઈસો પનિષદમાંથી કેમાં ઈશોપ નિષદમાંથી લેવામાં આવેલું છે બી આન્સર આવશે મેક્સેસ એવોર્ડ કયો દેશ આપે છે જે મે રોમન મેક્સેસ એવોર્ડ એક કયો દેશ આપે છે તો આન્સર આવશે ફિલિપાઈન્સ મેક્સેસ એવોર્ડ ફિલિપાઈન્સ આપે છે તો આને તમારે સાદુ રૂપ આપવાનું છે તો એની અંદર આન્સર આવશે એકસો ને ચોર્યાસી ભાગુ સભાને આધારે આપવાનું હોય છે એનો પણ મેં વિડીયો અપલોડ કરેલો છે સાદુ રૂપનો હમણાં જ અપલોડ કરેલો છે તો વિડિયો સ્ક્રોલ કરજો તમને સાદુ રૂપનો વિડીયો પણ મળી જશે ભારતના પૂર્વનું છેલ્લું બિંદુ જો યાદ રાખજો પૂર્વનું પૂછ્યું છે તો પૂર્વનું છેલ્લું બિંદુ ક્યુ છે તો પૂર્વનું છેલ્લું બિંદુ આન્સર આવશે અરુણાચલ પ્રદેશ શું આવશે જો રાજ્ય આપેલું છે આથી રાજ્ય પૂર્વનું છેલ્લું બિંદુ આવશે અરુણાચલ પ્રદેશ પશ્ચિમનું કીધું હતું તો સિરક્રી કાવત પણ અત્યારે પૂર્વનું કીધું છે તો આન્સર આવશે અરુણાચલ પ્રદેશ સૌરાષ્ટ્રની કુવારિકા નદી કઈ છે સૌરાષ્ટ્રની કુવારિકાઓ નદી તો આન્સર આવશે તમામ જો મચ્છુ બ્રાહ્મણી અને ફાલ્કુ યાદ રાખજો કુવારિકા નદી એટલે કે કોઈ નદી અથવા તો સરોવરને જે નદી મળતી ના હોય પણ રણ રણની અંદર સમાઈ જતી હોય જેને કહેવાય છે કુવારિકા નદી તો યાદ રાખજો મચ્છુ જે મોરબીમાંથી નીકળે છે પછી બ્રાહ્મણી છે પછી ફાલ્કુ છે આ બધી રણપ્રદેશની અંદર સમાજાય છે આથી બધી કુવારિકા નદી છે ઇન્દિરા ગાંધી શાંતિ સન્માન બે હજાર ઓગણીસથી કોને સન્માનિત કરવામાં આવશે તો ઇન્દિરા ગાંધી જે શાંતિ સન્માન સન્માન બે હજાર ઓગણીસ ઓગણીસથી આન્સર આવશે તેની અંદર ડેવિડ એટનબરોને બરોને કેને ડેવિડ બરોને સન્માનિત કરવામાં આવશે સીબીએસસી અને એન ને કયા ધોરણના વિદ્યાર્થીઓ માટે તન

ગુજરાતનું સુપ્રસિદ્ધ હમીરસર તળાવ હમીરસર તળાવ કયા શહેરમાં આવેલું છે તો હમીરસર તળાવ આવેલું છે ભુજની અંદર ક્યાં છે ભુજની અંદર જે કચ્છની અંદર ભુજ છે ત્યાં ભુજમાં આવેલું છે હમીરસર તળાવ વોઠા અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકા તથા ખેડા જિલ્લાના ખાલી જગ્યા તાલુકાની સરહદે આવેલું છે તો એન્સ આન્સર આવશે માતર શું છે ખેડા જિલ્લાના માતર તાલુકાની સરહદે આવેલું છે કોનું પ્રાચીન નામ વડા હતું શું કીધું છે કોનું પ્રાચીન નામ વડા હતું તો આન્સર છે વલભીપુરનું યાદ રાખજો વલભીપુરનું નામ પ્રાચીન નામ વડા હતું ભાર ભાવનગરમાં આવેલા લોક મિલાપ સંસ્થાની જો સંસ્થાની સ્થાપના કોણે કોણે કરેલી છે આ બધા ક્વેશ્ચન મેં જે ભાવનગરનો એક ડીપલી વિડીયો અપલોડ કરેલો છે એ તમને ઉપર આઈ બટન ઉપર તમને મળી જશે જો આઈ બટન ઉપર ક્લિક કરશો એટલે તમને ભાવનગરનો એક ડીપલી વિડીયો મળી જશે એમ બધું ભાવનગર વિશે એક્સપ્લેન કરેલું છે તો જો લોક લોકમિલાપની સંસ્થાના સ્થાપક કોણ છે તો લોકમિલાપની સંસ્થાના સ્થાપક છે મહેન્દ્ર મેઘાણી કોણ છે મહેન્દ્ર મેઘાણી યાદ રાખજો વેરાવદરમાં આવેલ કારિયાર રાષ્ટ્રીય ઉદ્યાન કેટલા ચોરસ કિલોમીટરમાં ફેલાયેલ છે તો આન્સર આવશે ચોરસ ચોરસ ફેલાયેલ છે પાલીતાણામાં આવેલ જૈન મંદિરો વહીવટ કોના દ્વારા થાય છે યાદ રાખજો પાલીતાણાની જૈન મંદિરો છે ને એ થાય છે આનંદ આનંદજી કલ્યાણજી પેઢી દ્વારા કોના દ્વારા આનંદજી કલ્યાણજી પેઢી દ્વારા આ બધા પ્રશ્નો પૂછાશે જ આવા બધા પ્રશ્નો કેમ કે આપણે ખ્યાલ જોઈએ કે એક જિલ્લાની પરીક્ષા જ છે તો આવા બધા પ્રશ્નો હોટ ટોપિક જ કહેવાય આ બધા પૂછાશે જ યાદ રાખજો નરસિંહ મહેતા ગૃહ ત્યાગ કર્યા બાદ ક્યાં આવીને વસ્યા હતા શું કીધું છે મહેતાએ જે ગૃહ ત્યાગ કર્યો પછી આવીને ક્યાં વસ્યા હતા તો આન્સર એ ગોપનાથ નીચેનામાંથી ક્યુ છંદનું બંધારણ ખોટું છે શું કીધું છે ક્યાં છંદનું બંધારણ ખોટું છે તો એમાં આન્સર આવશે હર હરિણીનું બંધનું છંદનું બંધારણ ખોટું છે બાકી બધું સાચું છે એ સી ને બી એ સાચા છે અખાડામાં જવામાં જવાના મેં ઘણી વાર અખાડા કર્યા આ અલંકારનો પ્રકાર દર્શાવો તો આન્સર આવશે યમક અલંકાર શું આવશે યમક અલંકાર સહુની છાયા હેઠળ કરે ગોઠડી શું છે ચાલો ત્રેપન હેઠળના ચાદરના અલંકાર ઓળખાવો અલંકાર છે તો આ છે સજીવા રોપણ અલંકાર તો સજીવા રોપણ અલંકાર એટલે કે કોઈ નિર્જીવ વસ્તુની અંદર આપણે સજીવનું રોપણ કરતો હોય એવું કોઈ નિર્જીવ વસ્તુમાં સજીવ આપણે દેખાડે દેખાડતા હોય વાક્ય દ્વારા તો એને કહેવાય છે સજીવા રોપણ યાદ જો ક્વેશ્ચન અલંકારનું નામ જ એવું છે કે રોપણ એટલે કે સજીવનું રોપણ કરવું એવું કલ્પવૃક્ષનું સમાસ સમાસનો પ્રકાર દર્શાવવો તો કલ્પવૃક્ષ કયો સમાસ છે તો યાદ રાખજો કલ્પવૃક્ષ છે મધ્યમપદ લોપી સમાસ નીચેનામાંથી કયો શબ્દ તત્પુરુષ સમાસ છે શું છે તત્પુરુષ સમાસ તો તત્પુરુષ સમાસ છે નંદ કુંવર ક્યુ છે નંદ કુંવર આ તત્પુરુષ સમાસ છે અભર અભણ રમજુ ડોસા પાસે શબ્દો ન હતા કેવળ શું હતા રેખાંકિત શબ્દ શું દર્શાવે છે કેવળ આ શું દર્શાવે છે કેવળ તો એ દર્શાવે છે નિપાત શું નિપાત દર્શાવે છે નું અનુ કઈ વિભક્તિ દર્શાવે છે નું તો નું દર્શાવે છે સંબંધ વિભક્તિ કઈ છે સંબંધ વિભક્તિ દર્શાવે છે વિભાવ વિભાવરી શબ્દનો સમાનાર્થી શબ્દ આપો શું કીધું છે નો સમાનાર્થી શબ્દ થશે યામિની યાદ રાખજો વિભાવરીનું સમાનાર્થી શબ્દ યામિની સજ્જન શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ જણાવો તો વિરુદ્ધાથી શબ્દ થશે સજ્જનનો દુર્જન નીચેનામાંથી કઈ જોડણી અયોગ્ય છે તો અયોગ્ય જોડણી છે ડી બાકી બધી સાચી છે નીચેનામાંથી કઈ જોડણી અયોગ્ય છે એ પણ પણ એમાં આન્સર આન્સર આવશે સરસ એટલે ડી ખોટો છે કિત શબ્દની સંધિ છૂટી પાડો શું છે આગના કિત તો સંધિ છૂટી પાડો નીચેનામાંથી કઈ સાચી છે તો આન્સર છે આગના પ્લસ અંકિત આવા ચાલો સિક્ષી થ્રી મો ક્વેશ્ચન દાંતણની ચીરી હોવું એ રૂઢિપ્રયોગનો અર્થ આપો એટલે કે ભૂખ્યા હોવું શું છે દાંતણની ચીરીઓ હોવું એટલે કે ભૂખ્યા હોવું લોકની લાજે કે પેટની દાજે આ કહેવતનો યોગ્ય અર્થ આપો તો એનો અર્થ થશે લાચા પરિસ્થિતિ હોવી આપેલ વિકલ્પમાંથી શબ્દકોષનો યોગ્ય ક્રમ પસંદ કરો તો પાસાઠની અંદર આન્સર આવશે અરબી ઇસ્લામ કાર્યકર અને જ્ઞાન જે આન્સર આવશે ભણેલી ભણેલી સ્ત્રી સુખમાં ગમત આપે શું છે ગમત આપે છે એટલે કે ક્રુદંત પ્રકાર જણાવો આ કયો ક્રુદન છે તો એમાં આન્સર આવશે કે ભૂત ક્રુદંત આન્સર આવશે જૂના જુમાના ગામનું નામ શું હતું શું કીધું છે નામ તો એમાં આન્સર છે આનંદપુર દીકરાનો મારનાર શું છે દીકરાનો મારનાર આ કૃતિના રચયિતા કોણ છે તો આન્સર છે ઝવેરચંદ મેઘાણી મહાદેવનું પાત્ર પન્નાલાલની કઈ કૃતિમાં આવે છે શું છે મહાદેવનું જે પાત્ર છે પન્નાલાલની કઈ કૃતિમાં છે તો આન્સર છે પરીક્ષાની અંદર સ્વામી સચ્ચિદાનંદના આશ્રમનું નામ

કુરુક્ષેત્ર જે અધૂરું હતું આભાર માન ગઝલ લખનાર રાજેશ વ્યાસનું ઉપનામ જણાવો તો આન્સર છે મિશ્કિન ગીવ એન્ટોનિયમ ઓફ એક્સેસિબિલિટી એક્સેસ એક્સેસિબલ તો એમાં આન્સર છે બી અનઅવેલેબલ ખાલી જગ્યા બ્રેવ નોટ અ ફ્રાઈડ ઓફ ડેથ તો સેવન્ટી સેવનમાં આન્સર છે ધ આવશે સેવન્ટી એટ એમાં આન્સર આવશે સી ઈચ पब्लिक वोज सेड एज द वन डे पिकनिक वॉज कैंसल हेस्ट खाली जगह यू विल बी लेट तो सेवंटी नाइन जेमा आंसर है ओर ब्लाइंड फिश वी स्पेन देर वोल लीव्स इन कैव हेव खाली जगह आई नोर पेगमेंट्स तो आंसर है बी नाइधर खाली जगह आई वोश अहमदाबाद आई मेड अ लॉट ऑफ फ्रेंड्स

ધ પંડિત વોઝ અ ખાલી જગ્યા મેન તો એટી ફાઈવ જેમાં આન્સર છે લન ઇફ યુ શે આઈ ખાલી જગ્યા ડુ ધીસ વર્ક તો એટી સિક્સ જેમાં આન્સર છે બી આઈ ડોન્ટ નો વોન્ટ ખાલી જગ્યા હેલ્પ એટી સેવન જેમાં એ આન્સર એની એટી એટ એમાં આન્સર છે બી અહેમદાબાદ ઇઝ અ ખાલી જગ્યા સિટી તો અહેમદાબાદ ઇઝ અ હિસ્ટોરિકલ સિટી કેવી છે હિસ્ટોરિકલ સિટી છે અહેમદાબાદ શમવન હુ હિઝ ચેરિસ્ટ અબવ ઓલ અધર્સ તો એમાં આન્સર છે એ ખાલી જગ્યા બર્ડઝ આર ફ્લાઈંગ ઇન ધ સ્કાય તો નાઇન્ટી વન જેમાં આન્સર છે બી નોન ઓફ ધ થ્રી ખાલી જગ્યા ગ્રામર બુક ઇઝ ધીસ તો એમાં આન્સર નાઇન્ટી ટુમાં આન્સર છે વોઝ નાઇન્ટી થ્રી જેની અંદર બી આન્સર આવશે ઓલવેઝ ટ્રાય ટુ બી પોલિટ ખાલી જગ્યા અધર્સ નાઇન્ટી ફોર જેમાં બી આન્સર આવશે ખાલી જગ્યા હેલ્થી ઇઝ હેલ્થી ઇઝ હી ઇઝ ધ કુડ નોટ રન ફાસ્ટ નાઇન્ટી ફાઈવ જેમાં આન્સર છે ડી હાઉવર નાઇન્ટી સિક્સની અંદર એટલે કે હી ખાલી જગ્યા સી ખાલી જગ્યા હર ન્યૂ ડ્રેસ વેન યુ શો હર तो 96 ની અંદર આન્સર આવશે સોરી બી નહીં આવે સી આન્સર આવશે 97 જેમાં આન્સર છે એ ખાલી જગ્યા ડોગ સેલ્ડમ બાઈટ 98 નું આન્સર આવશે એ બાર્કિંગ ધીસ પેજીસ આર ખાલી જગ્યા તો યુઝિંગ આવશે ખાલી જગ્યા યુ લાઈવ અ લોંગ લાઈફ તો આન્સર આવશે એ મે